આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 હર હંમેશ સત્યની સાથે. જોવા માટે સર્ચ કરો speednews17.com તેમજ તમામ સોશિયલ સાઇટ પર. અમરેલી શહેરમાં મેડિકલ બાયોવેસ્ટ અવારનવાર જાહેરમાં ફેંકાતા આરોગ્ય તંત્ર બન્યું મૌન. અમરેલીમાં મેડિકલ બાયોવેસ્ટ અવારનવાર જાહેરમાં ફેંકવામાં આવતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. અમરેલીમાં મેડિકલ બાયોવેસ્ટ જાહેરમાં જગ્યા ઉપર અવારનવાર ફેંકવામાં આવે છે, તેમ છતાં આરોગ્ય તંત્ર બન્યું મૌન. તારીખ 8/1/2022 રોજ ફેંકવામાં આવેલ મેડિકલ વેસ્ટ આરોગ્ય તંત્ર દ્વારા કોઈપણ કાર્યવાહી કરવામાં આવેલ નથી અને તારીખ 11/1/2022 રોજ ફરી બાર મેડિકલ વેસ્ટ ફેંકવામાં આવેલ છે. તેમ છતાં અમરેલીના આરોગ્ય અધિકારીઓ ઘોર નિંદ્રામાં સૂતા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે કોરોનાની ત્રીજી લહેર દસ્તક આપી ચૂકી છે. તેમ છતાં આરોગ્ય તંત્રના સત્તાધીશો ગહેરી ઘોર નિંદ્રામાં સૂતા હોય તેવું લાગી રહ્યું છે. આરોગ્ય તંત્રના સત્તાધીશોએ બાર મેડિકલ વેસ્ટની કાર્યવાહી કેમ કરી નથી, શું હોસ્પિટલ અને આરોગ્ય તંત્રના સત્તાધીશોની મિલીભગત હોય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. જે હોસ્પિટલે બાયોમેડિકલ વેસ્ટ ફેંકેલ હોય એની પાછળ કાયદેસરની કાર્યવાહી કરે અને વહેલામાં વહેલી તકે તેનો નિકાલ કરે. અને મૂંગા પશુઓ બાયોવેસ્ટની અંદર ખાવા માટે જતા હોય છે ત્યારે અબોલ પશુઓના પેટમાં સોય ધારદાર જેવી ઘાતક વસ્તુ પેટમાં જાય તો પશુ પ્રેમીઓની લાગણીઓ ખૂબ જ દુભાય છે. પણ છેલ્લા 4-5 દિવસથી મેડિકલ બાયોવેસ્ટ ફેંકવામાં આવે છે, છતાંય અમરેલી વિસ્તારના આરોગ્ય તંત્ર દ્વારા બાયોમેડિકલ વેસ્ટને લઈને વહેલામાં વહેલી તકે પગલાં ભરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે. બ્યુરો રિપોર્ટ, સ્પીડ ન્યૂઝ 17, અમરેલી.